સુરત એ ગુજરાત રાજ્યનું સૌથી વિકસતું ઔદ્યોગિક શહેર છે સુરત જિલ્લામાં દેશના દરેક રાજ્યો અને જિલ્લાઓમાંથી મજૂરી અર્થે અહીં શ્રમિકો આવતા હોય છે એટલે ગુજરાત સુરતની આજુબાજુના જે રાજ્યો છે ખાસ કરીને રાજસ્થાન છે તેમજ બિહાર આના શ્રમિકો જે અહીં આવતા હોય એટલે એની સાથે બાળમજૂરીનું દૂષણ એ પણ સુરત જિલ્લા માટે એક વિકટ પ્રશ્ન છે અને એક ચેલેન્જ છે અહીંયા ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર જે છે અહીંયા ખાસ કરીને ટેક્સટાઇલ સેક્ટર જે છે એ બહુ મોટું છે સમગ્ર ભારતમાં અહીંયાથી સાડી કપડાં બધું સપ્લાય થાય છે પ્રોડક્શન થાય છે સુરતમાં અને અહીંયા મજદૂરોની કામદારોની જરૂરત બહુ વધારે હોય છે પણ હવે એવું છે કે અહીંયા ઘણા બધા કામમાં નાના બાળકોને ઇન્વોલ્વ કરવામાં આવે છે અને એ ખાસ કરીને આપણા દક્ષિણ રાજસ્થાનના ઉદયપુર રાજસમંદ આ બે જિલ્લા થોડા ઘણા ભીલવાડા બાડમેર ડુંગરપુર આ જિલ્લાના પણ ઘણા બધા બાળકો અહીંયા જોવા મળે છે કારણ કે એમ તો આ બધું કામ કોન્ટ્રાક્ટ ઉપર ચાલે છે જે માલિક છે વ્યાપારીઓ છે એ બધું જે કામ છે એ કોન્ટ્રાક્ટર્સને આપે છે અને કોન્ટ્રાક્ટર એ કામોમાં નાના બાળકોને જેમની ઉંમર ચૌદ વર્ષથી પણ નાની છે આઠ વર્ષથી લઈને સાત વર્ષથી લઈને પણ કોઈ કોઈ સંજોગોમાં આ બાળકોને ત્યાં ઇન્વોલ્વ કરે છે કામમાં મારા અનુભવ મુજબ અત્યાર સુધી મેં જેટલા પણ બાળકોને રેસ્ક્યુ કર્યા છે અહીંયા એ નાઇન્ટી પર્સન્ટથી વધારે બાળકો આદિવાસી ભીલ હોય છે આ ગરીબીના લીધે આ બાળકોને જે એની જે મજબૂરી છે એનો ફાયદો ઉઠાવીને એ ત્યાંના કોન્ટ્રાક્ટર્સ બાળકોને અહીંયા લઈ આવે છે કરીને બાળમજૂરમાં બાળકો આવતા હોય તો ખાસ કરીને રાજસ્થાન છે યુપી છે બિહાર છે પછી ઝારખંડ છે આ જે એરિયા છે મોટા ભાગેના બાળકો ત્યાંથી જ આવતા હોય છે ત્યાં એ લોકોની પરિસ્થિતિના હિસાબે એમના મા બાપ કદાચ મૂકી દેતા હોય એવું લાગે ને કદાચ કોઈ એજન્ટ દ્વારા પણ આવતા હોય એવું લાગે મહેનતાનું તો બહુ ઓછું જ હોય છે બાળકોને લગભગ જે સાંભળવા મળ્યું બાળકો પાસેથી એ મુજબ ત્રણ થી સાડા ત્રણ હજાર રૂપિયા બાળકોને મળે છે અને એ પણ મને એવું છે માનવાનું છે કે બાળકોની હાથમાં અહીંયા કંઈ નથી મળતું એમના વાલીને કંઈક વર્ષ દરમિયાન ત્યાં આપવામાં આવે છે કોન્ટ્રાક્ટર દ્વારા ડાયરેક્ટલી ત્યાં વાલીઓને આપવામાં આવે છે અને એ એ લોકો માટે એક છ મહિનાની ચલો એક પંદર વીસ હજાર છ મહિનાના મળી જાય તો એ બહુ મોટી રકમ છે આ લોકો માટે ટ્રાઇબલ્સ માટે ત્યાંના તો આ તદ્દન બાળકોની ગરીબીનો એક ફાયદો લેવા માટે અને ધંધામાં સુપર પ્રોફિટ માટે આ ચાઇલ્ડ લેબરનું એક કૌભાંડ ચાલે છે સુરતમાં કારણ કે સ્ટ્રિક્ટ લો એન્ફોર્સમેન્ટ છે જ નહીં અહીંયા હવે તમે ઇન્કવાયરી કરો કેટલા મેટર્સમાં જે કોન્ટ્રાક્ટર્સ છે એને અરેસ્ટ થઈ છે કેટલા મેટર્સમાં અરેસ્ટ થઈ છે અને ફક્ત એ ચાઇલ્ડ લેબર એક્ટ નહીં પણ ખરેખર જુનાલ જસ્ટિસ એક્ટ જે છે એ એક્ટ ખરેખર એવું કહે છે કે અઢાર વર્ષ સુધીના બાળકામદારનું શોષણ થતું હોય શોષણ અને ચૌદ વર્ષથી નાના બાળકોનું શોષણ જ થાય છે પંદર સોળ કલાક એટલે શું કામ એટલે શું શોષણ જ થાય છે તો જે જે એક્ટ મુજબ કારવાહી થતી નથી આરએસ થતા નથી તો આ કાયદાની કોઈ પણ ભીખ આ કોન્ટ્રેક્ટર લોકોને છે જ નહીં અને ત્રીજો એક કાનુ છે ટ્રાફિકિંગ એક્ટ એમનું તો કોઈ પ્રયોગ કરતો જ નથી કારણ કે ટ્રાફિકિંગ એટલે ભાઈ ફસાવીને ચીટિંગ કરીને લચાવીને જે બાળકોને લઈ આવે છે તો એ તો પ્રૂફ થતું જ નથી કે બાળકો તો વાલીઓ તો મોકલી આપે છે એ તો વાત ખરી જ છે કારણ કે ગરીબીના લીધે વાલીઓ પાસે કંઈ પૈસા છે જ નહીં રિસોર્સે છે જ નહીં છેલ્લા પાંચ વર્ષમાં સુરત ટાસ્ક જિલ્લા ટાક્સપોર્સ કમિટી દ્વારા એકસો ચાલીસ રેડ કરવામાં આવેલ છે અને એ રેડ દરમિયાન કુલ ત્રણસો સિત્તેર બાળકો મુક્ત કરાવવામાં આવેલ છે અને એમની સામે એ જે બાળકો મુક્ત કરાવવામાં છે મુખ્યત્વે ત્રણસો પિસ્તાલીસ જે ત્રણ ત્રણસો સિત્તેર છે એમાંથી ત્રણસો પિસ્તાલીસ અત્રરસ્ટેટના અને પચીસ લોકલ બાળકો મુક્ત કરાવવામાં આવેલ છે અને એમની સામે જે જે એક્ટ કલમ ત્રણ એટલે કે એફઆઈઆર અને ગુમાસ્તા ધારા આ મળીને અંદાજે બસો જેટલા પ્રોસિક્યુશન્સ કરવામાં આવેલ છે